દેવલો માળો રૂપરૂપનો અંબાર લાગે ઓ ચંદુભાઈ એ તો મારું નાક લુછીને અંતરધાન થઈ ગયો કે દેવલો એટલે કેવું પડે રૂપરૂપનો અંબાર લાગતો હતો અને મારું નાક લુછીને એ તો અંતરધાન થઈ ગયું એટલે ક્યાંક ગાયબ થઈ ગયો મને તો કઈ એવો હરખ થાય હરખ એટલે કે ખુશી મને તો બહુ આનંદ થતો હતો પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો એ દેવદૂતો મને પકડીને લઈ ગયા તા એને મને સ્વર્ગનો જે બગીચો હતો એમાં ઉતાર્યો ભાત ઝાડ વેલા ફૂલ એક જુઓ બીજું ભૂલો કે સ્વર્ગના બગીચામાં અવનવા વેલા હતું કે એક જુઓ અને બીજું તમે ત્યાં ભૂલી જાઓ કઈ પાણીના ફુવારા ઉડો ને મગમઘાટ આવે કે પાણીના ફુવારા ઉડે અને કઈ મન ડોલી જાય આપણું તો આપણે તો આનંદમાં આવી જાય આપણું મન ડોલી જાય બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ એટલે કે થયા બગીચામાંથી ચાલતા ચાલતા પછી અમે એક મોટા મહેલની અંદર પ્રવેશ્યા દાખલ થયા ઠાઠ દરબાર ભરાયેલો કે ત્યાં દરબાર ભરાયેલો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા બિરાજેલા એટલે કે બેસેલા કે સિંહાસન જે હતું સિંહાસન એટલે કે સિંહની આકૃતિ વાળું આસન કે જેને કહેવાય સિંહાસન ઉપર બેસેલા હતા નાચગાન ચાલી રહ્યા છે નાચગાન ચાલી રહ્યું હતું રહ્યા એટલે કે પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ કે હું જેવો દરબારમાં પ્રવેશ્યો કે તરત જ નાચગાન જે હતું એ બધું બંધ થઈ ગયું હરિલાલ બંધ બંધ કેમ કરી દીધા બાબુ તમે સાંભળો તો ખરા કાકા બાબુ શું છે પગલે હરખ ભેર આવ્યા આવો બાબુ રાજ એમ કહીને બાથમાં લીધા આંખમાં હરખના આંસુ આવી ગયા બાબુ શું કહે છે કે તમે પેલા મારી વાત તો સાંભળો આપણને જોઈને એટલે કે મને જોઈને ઇન્દ્રરાજા રાજા પોતેના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને સામા પગલે મને મળવા આવ્યા મને ભેટી ગયા આવો બાબુરાજ એવું પણ કહ્યું અને મને બાથમાં લીધો અને આંખમાં હરખના ખુશીના આનંદના આંસુ આવી ગયા ચંદુ કોની આંખમાં બાબુ બાબુ કે અમારા બંનેની આંખમાં બાબુ શું કહે છે કે અમારા બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા હરિલાલ ઇન્દ્રરાજ રડી પડ્યા બાબુ હા અમે બંને રોઈ પડ્યા બસ એમ જ કુદરતી રડવું આવી ગયું પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો પાસે એટલે કે પાસે તો પછી તો એમણે મને એમને સિંહાસન પાસે એમની સાથે બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક દિન દિન શરૂ થયા એટલે કે ફરીથી એમના આંખના ઈશારેથી નાચ શરૂ થયું ચંદુ એ લોકો કેવા ગાયન ગાય કે શું પૂછે છે કે એ લોકો કેવા ગીતો ગાય એટલે બાબુ કહે છે આપણા જેવા જેવા જ જ પણ પણ સુરીલા ગાયન કે એમ તો ગીતો ગાય રાગ તાલ સુર સાથે ગાતા હોય ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને કે ત્યાં ગાવા વાળો આપણો દેવલો જ હતો એણે કયું ગાયન ગાયું તું ખબર છે કે એણે કયું ગીત ગાયું તું ખબર છે

પટિયા પાડેલા આમ પાછળ લટકતા શેડાવાળો રેશમી સાડલો પહેરેલો વાહ શું એની અદા શું એના ઈશારા બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી લાગે કે એ જે દેવલો છે અહીંયા મેળામાં જેવો રૂપસુંદરીની જે વાટા મારતો તો એવો જ એ સ્વર્ગની અંદર પણ લાગતો હતો કે એની પાસે તો બીજી બધી અપ્સરાઓ જે પણ છે એ પણ બધી ઝાંખી લાગતી હતી એવો સુંદર આ દેવલો

કે જેવા નાચ ગાન બંધ થયા એટલે કે તરત ઇન્દ્રરાજે મને કીધું કે ચાલો બાબુલાલ જમવા પધારો ચંદુ તે તને બાબુરાજ કહીને બોલાવે કે ઇન્દ્રરાજા છે એને તને બાબુલાલ બાબુરાજ કહીને બોલાવ્યો બાબુ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય કે એક સ્વર્ગની શું કહેવાય રસમ પરંપરા કહેવાય તમે જાઓ તો તમને ચંદુરાજ કહે હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે એ રીતે મને બાબુરાજ કહે તો એક સ્વર્ગની રસમ છે પરંપરા છે કે જો તમે જાઓ તો તમારે પણ વ્યવસ્થિત તમને યોગ્ય નામ સાથે ચંદુરાજ હરિરાજ કહીને બોલાવે કૃપાશંકર જમવામાં શું રસોઈ હતી બાબુ કે જમવામાં શું હતું તો કે બાબુ કહે છૂટું ચૂરમું વળી ઉપર ધાર ચોખ્ખા ગીની અને પીરસનારો આપણો દેવલો સમ દઈ દઈને ખવડાવે કે ત્યાં ચૂરમું હતું અને ઉપરથી ઘીની ધાર કરે અને ખવડાવવા વાળો કોણ હતો આપણો દેવલો જ હતો રૂપાશંકર અરે પણ એના હાથનું આપણા બામણાથી ખવાય કે ઈ જે દેવલો છે એના હાથનું કંઈ આપણાથી ખવાય બાબુ એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા અને દેવલો એ તો હું એને ઓળખતો એટલે કહું છું બાકી એનું નામ તો દેવાંશી હતું કે ભેદભાવ જે છે સ્વર્ગ ની અંદર ના હોય બધા એક સરખા જ હોય અને તો હું એને ઓળખતો હતો એટલે દેવલો કઉ છું બાકી સ્વર્ગમાં તો કોણ છે દેવાંશી છે સ્વર્ગમાં એનું કેટલું બધું માન ઇન્દ્ર રાજાના એના ઉપર ચાર હાથ દેવાંશી શું કેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં કે ઈન્દ્રરાજાના તો એની પર ચાર હાથ અને દેવાંશી છે એ તો આવી રીતે બીજા કોઈને જમાડે પણ નહીં હરી બાબુ જમવામાં ફરસાણ શું હતું કે જ્યાં તો જમવાઈ ગયો તો એમાં ફરસાણમાં તને શું આપ્યું એટલે બાબુ કે છે અરે હરી કાકા વાલ ફર્સ્ટ ક્લાસ આપણા મણિયા કરજના હાથની જ રસોઈ જોઈ લો કે જમવામાં તો એકદમ ફર્સ્ટ ક્લાસ હતું આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જોઈ લો આ આંગળીઓમાં હજી એના સોડમ આવે છે સોડમ એટલે સુગંધ કે હાથની જે આંગળીઓ છે એમાં હજી એ ભોજનની સુગંધ આવે છે એ બહુ પોતે પોતાની બે વખત આંગળીઓ સૂંઘે છે ઉડી ગઈ છે એ સ્વર્ગલોકની સોડમ કંઈ અહીં ધૂળ લોકમાં આવે કે હવે તો એ ઉડી ગઈ છે એ સ્વર્ગલોકની જે સુગંધ હોય એ કંઈ અહીંયા ધૂળ લોકની અંદર પૃથ્વીની અંદર કંઈ આવે હરિલાલ નિઃશ્વાસ સાથે મણિયા કરગજ જેવા અવલ નંબરના રસોઈયા ગયા અને ખાવા પીવાના ગયા અવલ એટલે કે એકદમ પ્રથમ ફર્સ્ટ ક્લાસ ગયા હવે કહીએ ખાવા પીવાના ગીયા કૃપાશંકર ઉપર ધારના તો સપના રહી ગયા બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ ચોવીસ ગામની નાત થયેલી શું ઘી ખાધા હતા રૂપાશંકર શું કહે છે ઉપર ધારના તો સપના રહી ગયા બાકી જ્યારે ચંદુના દાદા ગુજરી ગયા મરી ગયા હતા ત્યારે એની પાછળ ચોવીસ ગામની નાત થયેલી અને ત્યારે ઘી ખાધા છે હરિલાલ ઘીની ક્યાં વાત કરો છો મોટાભાઈ તેલ પણ ચા મળે છે ખાવા કે ઘીની તો ક્યાં વાત કરો છો તેલ પણ ચા મળે છે ખાવા કે હવે તો આપણને પહેલા તો ઘી મળતું હતું હવે તો આપણને ખાવા માટે તેલ પણ ક્યાં મળે છે કાશી તો મારો રોજ કરે છે મોર સારી પેઠે તેલ વાળા શાક ખાધેલા ને તે ખાણ બાફણા જેવા શાક શાથી ભાવે કે તીમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે કે એના માટે મારો બાબુ રોજે ઝઘડો કરે કકડાટ કરે મોર એટલે કે આગળ પહેલા તો સારી પેઠે સારી રીતે તેલ વાળા શાક ખાધા હતા અને અત્યારે તો આવા ખાણ બાફણા બાફેલા નેવા શાક તો એને ક્યાંથી ભાવે બાબુ આ એટલે તો મારે પાછા નહોતું આવવું બા બાબુ શું કહે છે એટલે તો મારે સ્વર્ગમાંથી અહીંયા પાછું નહોતું આવવું બા ચંદુ તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ તો ચંદુ શું પૂછે છે તો પછી તો અહીંયા શું કામ આવ્યો બાબુભાઈ તો એ શું કામ અહીંયા પાછો આવ્યો એ વાત આપણે આવતા લેક્ચરની અંદર જોશું કે બાબુ જે છે એ અહીંયા પૃથ્વી લોક ઉપર શા માટે પાછો આવ્યો છે જય હિન્દ જય ભારત